વાડી વેકેશન બાદ આજથી બજારો ધમધમતા થયા. અમદાવાદમાં વેપારીઓએ શુભ મુહૂર્તમાં પૂજા કરી. અમદાવાદ સહિત રાજ્યભરમાં ધંધા રોજગારનો પ્રારંભ થયો છે. આજે લાભ પાંચમે વેપારીઓ ધંધા રોજગારનો પ્રારંભ કરી રહ્યા છે. ગણેશજી લક્ષ્મીજીની પૂજા સાથે વ્યાપારની શરૂઆત થઈ છે. बिजनेस उपर दर वर्षनी जेम आ वर्षे पण कृपा बनी रहे ते माटेनी विशेष पूजा अर्चना पण करवामां आवती होय छे. त्यारे आ वखते वेपार वाणिज्य क्षेत्रे सारू रहे ते माटे पण तमाम जग्याए पूजा करवामां आवी रही छे. आपणे एमनी पासेथी भी जाणीशुं महाराज जी केवा प्रकारनी पूजा अर्चना અને આ વખતનું વર્ષ આવનારું વેપાર વાણિજ્ય માટે કેટલું સારું લાભદાયી નીવડે તે માટે પૂજા લોકો કરાવતા હોય છે. આપણે દર વર્ષે ચોપડા પૂજન કરતા હોઈએ છીએ દિવાળીના દિવસે, અને એ ચોપડાઓનું પુનઃ પૂજન એટલે વસ્તી કર્યા પછી નવા વર્ષની અંદર એકમ પાંચમની અંદર આપણે ફરીથી પૂજા કરતા હોઈએ છીએ. અને આજનો દિવસ છે લાભ પાંચમ જ્ઞાન પંચમી, એટલે જ્ઞાનની વિશેષ પૂજા કરવી પડે અને અજ્ઞાનનો નાશ કરી અને જ્ઞાનની વૃદ્ધિ થાય. આખું વર્ષ સારા જ્ઞાન સાથે સારો વેપાર કરીએ અને આપણું પણ હિત થાય અને સામેનાનું પણ હિત થાય એવા ઉદ્દેશથી આ પૂજા કરીએ છીએ. સાથે સાથે લાભ પાંચમ નામ છે યથા નામો તથા ગુણ, કે લાભાન્વિત રહીએ, આખું વર્ષ લાભ સારો રહે, વેપારમાં વૃદ્ધિ થાય એ હેતુથી આ પૂજા કરવામાં આવી રહી છે. અને સાથોસાથ આજે જે વસ્તી કરેલી ગયા વર્ષની દિવાળીના દિવસે જે વસ્તી કરીને લક્ષ્મીજીને બિરાજમાન કર્યા હતા એ લક્ષ્મીજીને આજે પાછા વહેતા મૂકી દઈએ છીએ. બારો માસ સુધી, આખો માસ, 12 મહિના સુધી, વર્ષ સુધી એ લક્ષ્મીજી વહેતા રહે છે. લક્ષ્મી આવન જાવન કરી અને દરેક વેપારીનું કલ્યાણ કરે છે, વર્ષના અંતે સારા નફાની પ્રાપ્તિ કરાવે છે એવા ઉદ્દેશથી આપણે લક્ષ્મીજીનું વિશેષ પૂજન કરી લાભ પ્રાપ્ત કરીએ છીએ. ભગવાન ગણેશજીના દીકરાનું નામ છે લાભ, અને એ લાભ સદાય રહે એવા આશીર્વાદ અમે આપીએ છીએ. શુભ લાભનું નામ કરનારીને પૂજા અર્ચના કરવામાં આવી, કેટલી આશા અપેક્ષા સાથે નવા વર્ષની શરૂઆત આજે બિઝનેસમાં તમે કરી છે? અમે લાભ પાંચમીનો દિવસ બહુ સારો શુભ મુહૂર્ત છે. અમે હર સાલ લક્ષ્મીજીની પૂજના અર્ચના કરીએ કે નવું વર્ષ બધા વેપારીઓ માટે, અમારા પરિવાર માટે બહુ સારું રહે અને ફળપૂર્વક રહે. એટલે એવરી યર અમે લાભ પાંચમીના દિવસે મુહૂર્ત કરીએ, એની સાથે વેપાર કરે, એની સાથે નીતિથી વેપાર કરે, એમના થકી પણ બીજાને લાભ થાય, એમને પણ લાભ થાય અને સારી રીતના એમનું વર્ષ એકદમ શુભ રીતના જાય. બધાને એવી વિશેષ અને શુભ હેપી લાભ પાંચમ. વાણિજ્ય ક્ષેત્રે મા લક્ષ્મી અને ગણેશજીની પૂજા અર્ચના પણ કરવાનું એટલું જ મહત્વ રહેલું છે. કેમેરામેન મેહુલ પટેલ સાથે દિવ્ય ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.